દરેક સમાજનો વિકાસ શિક્ષણ ઉપર આધારિત હોય છે, પરંતુ આજે પણ એવા ઘણા સમાજ છે કે જે રૂઢિચુસ્ત પ્રણાલીને વરેલા છે, તેમાં એક માળી સમાજ પણ છે। માળી સમાજમાં પણ હવે જાગૃતિ આવી રહી છે અને માળી સમાજ હવે કુરિવાજોનો ત્યાગ કરીને શિક્ષણ તરફ રણફાળ ભરી રહ્યો છે। ડીસા તાલુકાના મૂળથળ ગોળિયા ગામમાં રહેતા નાગજીભાઈ દાનાજી ટાંકના માતાજી લેરીબેનનું અવસાન થયા બાદ દાનાજી ટાંક અને તેમના સમગ્ર પરિવારના સભ્યોએ મૃત્યુ બાદ કરવામાં આવતા ખોટા ખર્ચા છોડી સમાજના વિકાસ માટે આગળ આવ્યા છે। દાનાજી ટાંક તથા તેમના નાના ભાઈઓ કે જેમાં ગણેશાજી ટાંક, રણછોડજી ટાંક, કાંતિલાલ ટાંક અને મોતીલાલ ટાંકનો સમાવેશ થાય છે, તે તમામ ભાઈઓએ સાથે મળી મૃત્યુ બાદ લોકાચારમાં થતા ખર્ચ કરવાનું ટાળીને સમાજ માટે આગળ આવ્યા છે અને ગાંધીનગરમાં તૈયાર થઈ રહેલા માળી સમાજના શૈક્ષણિક સંકુલ માટે 1,51,000 રૂપિયાનું દાન પેટે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીને આપ્યા છે। આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી અને માળી સમાજના બાબુલાલ માળી ઉપસ્થિત રહ્યા હતા। નાગજીભાઈ ટાંકના પરિવાર દ્વારા સમાજ માટે દર્શાવવામાં આવેલી આ જાગૃતિ ખરેખર બિરદાવવા પાત્ર છે અને બીકે ન્યૂઝ ચેનલ પણ તેમને અભિનંદન પાઠવે છે। ગાય માતાની સેવા માટે કેમ ખર્ચ ના કરવો, તે માટે એમને પાંચે પાંચ ભાઈઓએ ઉદાર મન રાખીને 1,51,000 રૂપિયાનું દાન, રોકડ દાન, આપણે માળી સમાજની ગાંધીનગર ખાતે એ જગ્યા લીધી છે, જેની કિંમત 4 કરોડ રૂપિયા છે અને આખો પ્રોજેક્ટ લગભગ 15 કરોડ રૂપિયાનો થવાનો છે। ત્યારે એમાં પોતે ટાંક પરિવારે 1,51,000 રૂપિયાનું દાન આપ્યું છે। એટલે સૌ પ્રથમ તો આખા ટાંક પરિવાર અને સમસ્ત આગેવાનો, કેમ કે એક પરિવાર કોઈ પણ મૃત્યુની બાબત નક્કી ન કરી શકે, તો સૌ આગેવાન આપણા સમાજના સૌ પટેલો જેમને આમાં સંમતિ આપી છે, સૌનો આભાર વ્યક્ત કરું છું। કેમ કે હવે સમય બદલાઈ ગયો છે, હવે દરેક સમાજ શિક્ષણના ઓથા હેઠળ જ આગળ થવાનો છે, શિક્ષણના છોડા નીચે જ ભેગો થવાનો છે અને આપણા બાળકો જ્યારે પગભર થશે તો એ સમાજના બીજા દીકરા દીકરીઓને પણ ભણાવતા થશે, ત્યારે સમયની આ માંગને અનુરૂપ આ ગામમાંથી જ્યારે આ મૃત્યુભોજ બંધ કરવાની કોશિશ કરવામાં આવી છે, એ બદલ સૌ આગેવાનોને હું દિલથી અભિનંદન